વડોદરાના કરજણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય સતીશ પટેલ વિરોધનો ભોગ બન્યા છે. સતીશ પટેલ શામરી ગામે પ્રચાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં સતીશ પટેલનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને ધારાસભ્યોનો હુરિયો બોલાવ્યો હતો. પ્રજાના રોષને કારણે સતીશ પટેલે સ્થાન છોડી ભાગવું પડ્યું હતું. તો શામરી ગામે લોકોએ ધારાસભ્યોનો વિરોધ કર્યો હતો. સતીશ પટેલ પ્રજાના રોષનો ભોગ બન્યા છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર, સતીશ પટેલ જયારે પ્રચાર કરવા ગયા ત્યારે શામરી ગામના લોકોએ તેમને ઘેરી લીધા અને પ્રજાના રોષના પગલે ધારાસભ્યને ભાગવું પડ્યું તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. લોકોએ ધારાસભ્યોનો હુરિયો બોલાવ્યો તે પણ સ્પષ્ટ જોવા મળ્યું. તો હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા માનુ ચાવડા. માનુ, જણાવશો વડોદરાના કરજણમાં ધારાસભ્ય વિરોધનો ભોગ બન્યા છે, શું કેવું હતું પ્રજાજનોનું? જીગર, કરજણના ધારાસભ્ય છે સતીશ પટેલ અને એમનો અત્યારે લોક સંપર્ક ચાલી રહ્યો છે. આ લોક સંપર્કના ભાગરૂપે સામરી ગામ છે કરજણનું, ત્યાં એ ગયેલા અને ત્યાં ગામ લોકોએ વિરોધ કર્યો છે. ખાસ કરીને અત્યાર સુધીમાં ધારાસભ્ય આવ્યા નથી, જે વિકાસના કામો છે એ કર્યા નથી અને હવે ચૂંટણી સમય છે એટલે ગામની મુલાકાતે આવે છે. આ મુદ્દાને લઈને સ્થાનિક લોકોએ એમનો હુરિયો બોલાવ્યો, એમનો વિરોધ કર્યો હતો. ગામના સામરી ગામના જે ભાગોળે સતીશ પટેલની ગાડી પહોંચી ત્યાં જ લોકોના ટોળા એકત્રિત થયા હતા અને સતીશ પટેલ ગાડીમાંથી ઉતરે એ પહેલા જ લોકોએ એમના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને એમને ગામમાંથી પરત જવા માટે મજબૂર કર્યા હતા. ગામ લોકોનો જે મૂડ જોતા અને જે વિરોધ અને રોષ જોતા સતીશ પટેલ છે ગાડીમાંથી ઉતર્યા જ નતા અને સામરી ગામમાંથી એમને પ્રચાર કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. આમ હજી તો ટિકિટ જાહેર નથી થઈ, નામ જાહેર નથી થયું, છતાં લોકસંપર્કમાં જઈ રહેલા ધારાસભ્યોને આજે લોકોના વિરોધનું ભોગ બનવું પડ્યું છે. જી જીગર, બિલકુલ માનુ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો આ રોષ અને જે રીતે પ્રજાજનોમાં આરોષી લાગણી જોવા મળી રહી છે તે જોતા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લોકોનું શું મંતવ્ય આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હોઈ શકે છે.